એટલે કે કઈ કઈ વસ્તુ છે. ચલો આને શું કહેવાય? ચલો વેરી ગુડ. આને શું કહેવાય? લોકો. પછી આને શું કહેવાય? રસ. ચલો આને શું કહેવાય? પછી આને શું કહેવાય? ટપ કહેવાય. બરોબર. કમરલ. સારી ભાષામાં આને ટમરલ કહી શકો. ઘણા ટપ પણ કહેતા હોય, ટમરલ કહેવાય. બરોબર છે. ચલો આને શું કહેવાય? ડોલ. શું કહેવાય? આને શું કહેવાય? ટમરલ. શું કહેવાય? અને આ ડોલમાં પાણી ભર્યું છે. શું ભર્યું છે? અને આ છે એક કપડું. હવે તમારા મમ્મી કપડાં ધોવે છે તો કેવી રીતે ધોવે છે હું તમને બતાવું છું. રેડી છો? જો જ્યારે આપણે કપડાં ધોવાય તો સૌથી પહેલા તો એ કપડાંને ભીના કરવા પડે. અને મેં આ કપડાંને ભીનું કરીને રાખ્યું છે. બરોબર. હવે એ કપડાંને આ રીતે તમારે રાખવાનું છે. પછીથી શું કરવાનો? સાબુ લેવાનો. શું કરવાનો? સાબુ લેવાનો. અને એ સાબુને આ રીતે તમારે શું કરવાનું છે? હા, કપડા ઉપર લગાવવાનું છે. શું કરવાનું છે? ધીરે ધીરે સાબુને લગાવવાનું. અને પછીથી જરૂર જણાય તો એના ઉપર શું કરવાનું? પાણી નાખવાનું. શું નાખવાનું? થોડું થોડું પાણી નાખવાનું. અને પછી બ્રશની મદદથી શું કરશું? આપણે એને ઘસવું. શું કરશું? ઘસી નાખવાનું આ રીતે. બરોબર. આ રીતે ઘસી જાય પછી એને શું કરવાના? છબછબાઈ દેવાનું. શું કરવાનું? હા. અને પછી ઢોકાની મદદથી પછીથી આપણે શું કરશું? આ પાણીની એક ડોલ લેવાની, એની અંદર આ કપડાને વીછળી દેવાનું. શું કરવાનું? ચલ પાણીમાં વીછળી દેવાનું. બરોબર. અને પછીથી કપડું ચોખ્ખું થઈ જાય, 2-3 વાર પાણી બદલાવાનું. અને પછીથી આ રીતે સરસ મજાનું નીચવી દેવાનું. હવે તમે અહીં જોઈ શકો છો, જો મેં દોરી બાંધી છે તો તમારા મમ્મી પણ શું કરતા હશે? આવી દોરી ક્યાંક બાંધતા હશે, ધાબામાં બાંધતા હોય, ઘણા ઘરની અગાસીમાં બાંધતા હોય. તો આ દોરી બાંધી પહેલા તો કપડાને શું કરવાનું? છાપી નાખવાનું. શું કરવાનું? આવી રીતે છાપી. અને પછી શું કરવાનું? સરસ મજાનું દોરી ઉપર આ પિનની મદદથી લગાવી દેવાનું. એટલે થોડી વાર તડકો આવે તો કપડાં શું થઈ જશે? સુકાઈ જશે. શું થશે? શું થશે? સુકાઈ જશે. યાદ રહ્યું કે શું શું કરવાનું? ચલો ફરીથી એક વાર રિપીટ કરી લઈએ. કપડાં ધોવા માટે પહેલા શું લગાવવાનું એના ઉપર? સાબુ. સાબુ લગાવ્યા પછી થોડું શું નાખશો? પાણી. અને પછી એના ઉપર શું ઘસશો? બ્રશ. શું ઘસવાનું બેટા? બ્રશ. બ્રશ ઘસ્યા પછી એને છબ છબાવી દેવાનું. અને પછી શું મારવાના એના ઉપર? ધોકા. અને પછી તારવીને કપડા આ રીતે ધોઈ દેવાના છે. યાદ રાખશો? ચલો એક સરસ મજાની કેપ કરી દો.